નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા વિડિયોની અંદર આપણે બહુપદીની ભાગ પ્રવૃત્તિ દ્વારા એક્ઝામ્પલો દ્વારા આપણે જુદી જુદી રીત દ્વારા ઘણા બધા દાખલાઓ વિશે આપણે માહિતગાર થયા. આજે ફરીથી તે જ બહુપદી અને તે જ ભાગ પ્રવૃત્તિની રીત દ્વારા એવા પણ એક્ઝામ્પલો શીખીએ જે વારંવાર પરીક્ષાની અંદર આપણે પૂછી શકાતા હોય છે. તો આપણી પાસે એક એક્ઝામ્પલ આવ્યું છે, બહુપદી આવી છે અને એના બે શૂન્ય આવ્યા છે. આગલા જેટલા વિડીયોની અંદર આપણે બહુપદીની ભાગ પ્રવૃત્તિની રીત દ્વારા દાખલાની સમજૂતી મેળવી, તેમાં દરેક વખતે પી ઓફ એક્સ બહુપદી અને જી ઓફ એક્સ બહુપદી આપેલી હોય છે અને એના દ્વારા આપણે એટલે કે ભાગ પ્રવૃત્તિની રીત દ્વારા આપણે એ દાખલાનું ભાગફળ અને શેષ બહુપદી આપણે મેળવતા. પરંતુ આજે આ એક્ઝામ્પલની અંદર બે શૂન્ય આપી દીધા છે. એક શૂન્ય એટલે કે ટુ પ્લસ માઇનસ વર્ગમૂળ ત્રણ, વર્ગમૂળ ત્રણ એ સંખ્યા તમને બે શૂન્ય છે. ક્યાં બહુપદીના? પહેલી બહુપદી જે પી ઓફ એક્સ બહુપદી આપણી પાસે આપેલી છે ચાર ભાગ માઇનસ વિદ્યાર્થી મિત્રો છ એક્સ ત્રણ માઇનસ છવ્વીસ એક્સ બને છે.
માઇનસ 26x સ્ક્વેર પ્લસ x અને 38x અને માઇનસ 5 ખાસ બે શૂન્ય વધારવાને અનુરૂપ તો આપણે એ પણ જોવાનું કે નિશાની એટલે કે પ્લસ માઇનસ જે બે નિશાની છે એની ભૂલ પડવી જોઈએ નહીં. જો ભૂલ પડે છે સાચું દેવાનું તો તમારો આખો દાખલો છે એ કેવો બનશે ખરો એટલે કે ખોટો જવાબ ભણવાપાત્ર બનશે. સૌ પ્રથમ ફરીથી આપણે આચાર્યની અંદર જોઈએ ધ્યાનપૂર્વક વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતના દરેક અનુરૂપના ભાગ પ્રવૃત્તિની રીતના અનુરૂપના દાખલો આપણે સમજી શકીએ. તો સૌ પ્રથમ એક્સની કેટલી ઘાત છે વિદ્યાર્થી મિત્રો 4 અને કેટલી છે 2 બંને પદને સહગુણક એટલે કે સહગુણક એટલે કે જેનો આધાર લે તો એક પણ પદ છે નહીં એટલે x ની 4 ઘાત ઉપરથી અને x ની 2 ઘાત તો અહીંયા તમે કેટલા વડે તમે ગુણશો ને x ની 4 ઘાત મળશે p of x નું પદ તો કે x ની 2 ઘાત તો શું મળશે વિદ્યાર્થી મિત્રો x ની 4 ઘાત. હવે સાચું બધા પદો આપણે જમાઈને કેટલા મળે 4x નો સ્ક્વેર અને કેટલા મળશે પ્લસ 1x સ્ક્વેર હશે બરાબર. યસ હવે સાચું બાકી તો આગળ સિદ્ધાંત મુજબ જો પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ બરાબર અને પ્લસ હોય તો માઇનસ. હવે સાચું બાકી તો બંને પર એક પ્લસ એક માઇનસ આધાર સરખો ક્યારે મળે આધાર સરખો હોય સહગુણક સરખો હોય ઘાત સરખી હોય એક પદ બરાબરની પેલી બાજુ પ્લસ હોય અને બરાબરની એ જ બાજુ માઇનસ હોય તો બંને પદ શું થાય છે આ રીતના ઉડી અને જીરો મળવા પાત્ર બને છે. આ માઇનસ હોવાથી આપણા ચાર છે આપણા સ્વરૂપના પ્લસ દૂર કરીએ તો કોણ છે ભાઈ વિદ્યાર્થી મિત્રો 6 એ કેટલા છે ઋણ તો 6 માંથી 4 બાદ કરીએ તો માઇનસ ઋણ વધે છે 2x સ્ક્વેર આપણે મળવા પાત્ર બને છે. હવે અહીંયા જોઈએ આ પ્લસ છે તો શું છે વિદ્યાર્થી મિત્રો ઋણ કેવા રહેશે તો કે માઇનસ હોવાથી ઋણ પ્લસ માઇનસ અને
મળે છે આપણને દરેક પદ જતા રહે છે બધા કશું મળશે ઝીરો છે. હવે આપણી પાસે કઈ ગુરુ બુદ્ધિ લીધી તો એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ પાંચ. હવે એના બાકીના આપણે શું મેળવવાના કે બાકીના બીજા બે શૂન્યો આપણે મેળવવાના કીધા છે. તો આપણી પાસે જે જીઓ એક્સ બહુ બધી મેળવી એના દ્વારા તમે શું કરશો બાકીના બે જે શૂન્યો છે એ તો બે મેળવશો. તો જીઓ પણ બહુ બધી આપણી પાસે કઈ છે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ પાંચ. હવે પાંત્રીસના એવા અવયવો પણ આપણે આગળ શીખ્યા છીએ કે મધ્યમ પદ મળવું જોઈએ. તો પાંત્રીસના એવા અવયવો પણ પાંત્રીસ કેવા છે વિદ્યાર્થી મિત્રો માઇનસ. તો મધ્યમ પદ પણ કેવું છે માઇનસ. અને આપણે કેટલા લેવા છે મધ્યમ પદ પણ તો કે બે લાવવા છે. સાત પાંચ આપણે ખ્યાલ આવી ગયો બરાબર. સાત પાંચ પાંત્રીસ. હવે જોઈએ આ પદ પણ કેવું જોઈએ છે ઋણ. તો મધ્યમ પદ પણ કેવું જોઈએ છે ઋણ. ત્યારે આપણે શીખ્યા છે તો કે મોટું જે અંક સંખ્યા એને કેવું લેવાનું ઋણ. તો સાત પાંચ પાંત્રીસ સમજૂતી માટે ફર્સ્ટ અહીંયા લાવું છું. જોડી Thank you.